નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારીમાં આજથી ઓનલાઈન એજ્યુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે હજુ પુસ્તકો આવ્યા ન હોવા છતાં અભ્યાસક્રમ ચાલુ થતાં એક તરફ વાલીઓમાં મૂંઝવણ છે, તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોએ અભ્યાસની શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નવસારી જિલ્લામાં અભ્યાસનું વર્ષ 2020-21 કોરોનાના કારણે એક માસ જ ઓફલાઈન વર્ગો ચાલ્યા બાદ કોરોનાના સંક્રમણના કારણે પુનઃ શાળાનો અભ્યાસ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોરણ 1-11 રેગ્યુલર છાત્રોને માસ પ્રમોશનનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે રાજ્ય સરકાર દ્વારા આજથી અભ્યાસ માટેનું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે અને સરકારની નવી સૂચના નહીં આવે ત્યાં સુધી હાલ ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવામાં આવશે તેવું શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં દરેક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પ્રથમ સપ્તાહમાં આપી દેવાશે તેવી માહિતી પણ મળી છે. ત્યારે આ બાબતે સંસ્કાર ભારતીના આચાર્ય ડોક્ટર પ્રિતેશ ગજેરા આપણને શું જણાવી રહ્યા છે તે સાંભળીએ. ડોક્ટર પ્રિતેશ ગજેરા, પ્રિન્સિપાલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલ નવસારી. હાલમાં આપ જાણો છો તેમ કે ગયું આખું વર્ષ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને ખૂબ નુકસાનકારક નીવડ્યું, છતાં પણ અમે આખા વર્ષ દરમિયાન સતત એવા પ્રયત્ન કર્યા કે જેથી વિદ્યાર્થીઓને પૂરતું અને યોગ્ય શિક્ષણ મળી રહે. ઓફલાઈન વચ્ચે 2 મહિના ચાલ્યું, તેમાં પણ અમે પૂરેપૂરું શિક્ષણ આપ્યું. ઓનલાઈનમાં પણ ગયા વર્ષે અમે સતત આખું વર્ષ લગભગ 2 વાર કોર્સને રિવિઝન કરાવીને આપ્યો. હાલમાં અમારું આ વખતે એડવાન્સ પ્લાનિંગ થોડું હતું કે વેકેશનમાં જ અમે 8માંથી જે 9મામાં જે સ્ટુડન્ટ જાય છે તે 9th-10th જાય તે અને 10th-11th, એના માટે થોડું બેઝિક નોલેજ આગલા વર્ષનું એ લોકોને મળી જ રહે તે પ્રમાણેનું પ્લાનિંગ અમે કરી રાખેલું હતું કે જેથી શું થાય છે કે સ્ટુડન્ટને આગલા ઉપલા ધોરણમાં જતી વખતે તકલીફ નથી પડતી સ્ટડી માટે. ઉપરાંત અમે શું કરેલું હતું કે ભાઈ એ લોકોને વેલ એડવાન્સ અમે પ્લાનિંગ એવું કરી રાખેલું હતું કે એમને ટેક્સ્ટબુક મળી રહી, અને ટેક્સ્ટબુક માટે અમે શું કરેલું કે આગલા ધોરણના છોકરાઓ જે પાસ આઉટ થયા તેના ટેક્સ્ટબુક લઈ અને સીધા જ જે પાછળના ધોરણના સ્ટુડન્ટને આપી દીધા. એટલે આજની તારીખમાં અમારા લગભગ 1425 જેટલા વિદ્યાર્થીઓ છે જે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણે છે 9, 10, 11, 12માં, એ બધા પાસે ઓલરેડી અત્યારે એ લોકો માસ પ્રમોશન પછી જે સ્ટાન્ડર્ડમાં આવ્યા તેના ટેક્સ્ટબુક એ લોકોને મળી ગયેલા છે. આ ઉપરાંત અમે આથી જ ઓનલાઈન એજ્યુકેશન માટે ટાઈમ ટેબલ પણ અમે બનાવીને ઓલરેડી લગભગ 5-6 દિવસ પહેલાં ટાઈમ ટેબલ પણ બનાવી નાખેલું હતું અને તે પ્રમાણે આથી ઓનલાઈન એજ્યુકેશન પાછું સ્ટાર્ટ પણ કરી દીધેલું છે. સવારે 7:30-12:30 સમયગાળા દરમિયાન દરેક વિદ્યાર્થીઓ તેમાં જોડાય એના માટે હાજરી પણ અમે ઓનલાઈન પ્રેઝન્સ પણ લેવાનું નક્કી કરી દીધું છે કે જેથી કોઈ પણ બાળક તેનાથી વંચિત નહીં રહે અને દરેક બાળક ખૂબ જ કાળજીપૂર્વક આમાં સ્ટડી કરી શકે. આ ઉપરાંત નબળા બાળકોને ગમે ત્યારે અમે વોટ્સએપ પર એ લોકોના ક્વેશ્ચન મૂકવાની છૂટ આપેલી છે કે જેથી એ લોકોને પાછો ક્વેશ્ચન અમે રાઇટિંગમાં પણ મોકલી શકીએ, એનો આન્સર મોકલી શકીએ. આ રીતે આ વખતે થોડું વેલ એડવાન્સ પ્લાનિંગ કરી અને છોકરાઓનું ભવિષ્ય નહીં બગડે અને તેઓ ખૂબ સારી રીતે સ્ટડી કરી શકે તે માટેનું આયોજન કરેલું છે. આથી અમારી શાળાના છોકરાઓ તદ્દન ભયભીત થયા વગર અને ખૂબ જ સારા અને હેલ્ધી એટમોસ્ફિયરમાં સ્ટડી કરે છે, એનું અમને ઉદાહરણ એ રીતે મળેલું છે કે 10મા ધોરણની હમણાં જે અમે ઓફલાઈન પરીક્ષા ફેબ્રુઆરીમાં લીધેલી તેમાં પણ એ લોકો ખૂબ સારું રિઝલ્ટ લાવેલા હતા અને તેને કારણે આપણને ખ્યાલ આવે છે કે એ લોકોએ ઓનલાઈન એજ્યુકેશન પણ ખૂબ સારી રીતે ગ્રહણ કરેલું હતું. લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો. આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો. ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે. ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો. અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો. આ સાથે સંસ્કાર ભારતીના શિક્ષક મિકીબેન ગાંધી આપણને શું જણાવી રહ્યા છે તે જાણીએ. મારું નામ છે મિકીબેન ગાંધી.
હું 9-10 માં મેથ સાયન્સના ટીચર છું. હવે આ વખતે અમે ખાસ શું તૈયારી કરી કે ધોરણ 8માંથી બધા પુસ્તકો ભેગા કર્યા અને ખાસ વિષય તરીકે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ આ બધાનું રો મટીરિયલ કે જેઓ બાળકો ખરેખર ઓનલાઈન અમુક પ્રાથમિક શાળામાં ભણ્યા જ નથી તો એનું બધું જ મટીરિયલ અમે તૈયાર કર્યું, એના પેમ્પલેટ રેડી કર્યા અને નવા આવનાર વિદ્યાર્થી 9માંવાળા છે દરેકને એક એક કોપી પહોંચતી કરી કે જેથી એ વેકેશન દરમિયાન એ અભ્યાસની તૈયારી રૂપે કરે કે જેથી એનું બેઝિક નોલેજ છે તે થોડું પાકું થાય અને અમે એને ઓરલી પણ પૂછી શકીએ, થોડું ઘણું એની તૈયારી કેવી છે એ પણ જાણી શકીએ તો એ વધારે અમારા માટે આગલા ધોરણ માટે ઇઝી પડી જાય છે. એ રીતે અમે તૈયારી કરી. ઓનલાઈનમાં આમ તો ઘણાને તકલીફ પડે છે પણ છતાં પણ અમુક ધોરણ 9-10ની વાત કરીએ તો 10માં વિદ્યાર્થીઓનો સારામાં સારો પ્રતિસાદ મળ્યો અને વાલીઓ પણ એટલા એલર્ટ હતા કે દરેક મેસેજનો અને દરેક વોટ્સઅપ પર જેટલા ગ્રુપ હતા અમારા અને જે ભણાવતા હતા એનું અમને ટોટલી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વોટ્સઅપ પર જ પ્રોબ્લેમ પણ મોકલતા અને અમે એને સોલ્વ કરતા હતા. આ રીતે અમે અમારાથી બનતો 99.99% પ્રયાસ કર્યો અને વિદ્યાર્થી અને વાલીનો પણ ખૂબ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે. જો કે અહીં નોંધવા લાયક બાબત એ છે કે બાળકોના અભ્યાસ માટે હજુ પુસ્તકો આવ્યા નથી અને આવામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે વાલીઓમાં મૂંઝવણ મુકાયા છે જેમાં પોતાના બાળકને ઓનલાઈન પુસ્તક વગર કઈ રીતે ભણતર મળશે તેવા પ્રશ્નો વાલીઓના મનમાં ઉદ્ભવી રહ્યા છે. જો કે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ મળતી માહિતી અનુસાર નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પ્રથમ સપ્તાહમાં આપી દેવામાં આવશે. જો કે આજથી અભ્યાસક્રમ શરૂ થતા શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન વર્ગો શરૂ કરાયા છે ત્યારે બાળકોને આગળ કયા નિયમો અનુસાર ભણતર મળશે આવનારો સમય જ બતાવશે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.